અને સમાચાર તરફ આગળ વાત કરીએ તો અમદાવાદના નિત્યાનંદ આશ્રમ વિવાદ પ્રકરણમાં ત્રિનાદમાં હોવાનો દાવો કરતી નિત્યાનંદિતાએ વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો છે, જેમાં તેણે પોતાના જ પિતા સામે ગંભીર આક્ષેપો કર્યા. નિત્યાનંદિતા વિડીયોમાં કહ્યું છે કે નિત્યાનંદને ફસાવવા માટે તેના માતા પિતા તેનો ઉપયોગ કરી રહ્યા છે. તેના પિતાએ ફોન કરીને નિત્યાનંદ વિરુદ્ધ ઉશ્કેરવાનો પણ પ્રયત્ન કર્યો. સંવાદદાતા યુનુસ ગાઝી ફોનલાઈન પર જોડાઈ ચુક્યા છે. યુનુસ, એક બાદ એક જે અપડેટ મળી રહ્યા છે અને ખુદ તેની દીકરી તેમના પિતા ઉપર જ આક્ષેપો લગાવી રહી છે. જગદીશ, જે મોટી દીકરી લોપામુદ્રા છે તેને આશ્રમનો બચાવ કરતો વિડીયો નિવેદન પ્રસિદ્ધ કર્યા બાદ હવે જે નિત્યાનંદિતા છે તેને પણ પોતાના પિતા ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે અને આશ્રમ તથા સ્વામી નિત્યાનંદને બચાવવાની કોશિશ કરી છે. 1 નવેમ્બરના રોજ જનાર્દન શર્મા એટલે કે તેના પિતા દ્વારા તેની સાથે જે વાતચીત કરવામાં આવી અને તેને તેની સાથે આવવા માટે દબાણ કેમ કરવામાં આવ્યું અને શું શું વાતો કરવામાં આવી એ તમામ બાબતોનો તેની અંદર ઉલ્લેખ છે. જનાર્દન શર્મા દ્વારા તેને ફોર્સ કરવામાં આવી રહ્યો હતો કે તે અહીં આવી જાય અને નિત્યાનંદ સ્વામી સામે પોક્સો એક્ટ મુજબ ફરિયાદ નોંધાવવા માટે તે પ્રયત્નશીલ છે તેવું તેના દ્વારા કહેવામાં આવ્યું હતું. જનાર્દન શર્મા દ્વારા તેના રાજકીય કનેક્શન હોવાની પણ વાત કરવામાં આવી હતી. આ તમામ બાબતોને એટલે કે પોતાના પિતાને ઉઘાડા પાડી રહી છે દીકરી અને જે આશ્રમનો બચાવ કરી રહી છે. હવે આ તમામ નિવેદનોને પોલીસ કઈ રીતે લઈ રહી છે તે જોવાનું રહેશે. બિલકુલ યુનુસ, આભાર તમામ માહિતી પૂરી વિગત આપવા બદલ. તો પોતાના તેમનું જ નિવેદન છે કે તેના પિતા તેને ઉશ્કેરી રહ્યા છે નિત્યાનંદ વિરુદ્ધ.